નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ. મિત્રો, આપણને સૌ લોકોને ખબર છે કે ગુજરાતના અમદાવાદમાં સાયન્સ સિટી અને 19 સર્કલ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડ ઉપર લગભગ 600 એકરની જગ્યામાં પ્રમુખ સ્વામીજીનો શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. અને આ શતાબ્દી મહોત્સવ 1 મહિનો સુધી ચાલવાનો છે, એટલે એવો અંદાજો લગાવવામાં આવ્યો છે કે આશરે લગભગ 1 કરોડથી વધુ ભાવિક ભક્તો આ નગરની મુલાકાતે આવશે. અને દિવસ પ્રમાણે અંદાજ લગાવીએ તો લગભગ 1.5-2 લાખ લોકો આ જગ્યાની મુલાકાતે આવશે. તો આ વાત તો આપણી કલ્પના બહાર જ રહી કે આટલા બધા લોકો એક દિવસમાં અને 1 મહિનામાં આટલા બધા ભાવિક ભક્તો અહીંયા દર્શન કરવા આવશે. જી હા મિત્રો, કેમકે આ નગર એટલું અદ્ભુત રીતે બનાવવામાં આવ્યું છે, નાના બાળકોથી લઈને વડીલોને પણ મંત્રમુગ્ધ કરી આપે અને સૌ લોકોને આનંદ અને ભક્તિમાં લીન કરી દે એવું આ નગરની રચના કરવામાં આવી છે કે જેમાં દરેક સુવિધાઓની ખાસ ચીવટપૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું છે. તો જો આપ આ પ્રમુખ સ્વામીનગરની મુલાકાતે જતા હોય તો તે પહેલાં આ વિડીયો ખાસ જોઈ લેજો. અને આપના મિત્રો જો કોઈ આ પ્રમુખ સ્વામી નગરે જવા ઈચ્છતા હોય તો તે લોકોને પણ આ વિડીયો મોકલી દેજો, કેમકે આપને આ વિડીયો ખૂબ જ મદદરૂપ રહેશે. કેમકે આ વિડીયોમાં હું આપને આ નગર વિશે સંપૂર્ણ માહિતી જણાવીશ કે આ નગરે કેવી રીતે પહોંચી શકાય, આ નગરમાં કેવી રીતે પ્રવેશી શકાશે, અંદર કઈ કઈ પ્રકારની સુવિધા છે, અંદર શું શું જોવાલાયક છે, ભોજનની રહેવાની વ્યવસ્થા શું છે, તેમજ અહીંયા ખર્ચો કેટલો થશે, આ દરેક વિગત હું આપને આ વિડીયોમાં જણાવીશ કે જેથી કરીને આપને પ્રમુખ સ્વામી નગર નિહાળવા જાઓ, ત્યાં મુલાકાતે જાઓ તો કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં. તો હવે વિડીયો ધ્યાનપૂર્વક જોજો અને સાંભળજો. તો સૌ પ્રથમ આપણે એ વાત કરીએ કે આ નગર સુધી પહોંચી શકાશે કેવી રીતે. તો મિત્રો, જો આપ અમદાવાદ પહોંચી ગયા હોય તો અમદાવાદના એરપોર્ટ અને લાલ દરવાજાથી લગભગ 1.25 કલાકનું ડિસ્ટન્સ રહેશે. આપને ત્યાંથી વાહન ઇઝીલી મળી જશે, એટલે એનો કોઈ પણ વાંધો નથી. અને જો આપ રેલવેના માધ્યમથી આવતા હોય તો ત્યાંથી લગભગ 1 કલાકનો રસ્તો થશે, ત્યાંથી પણ આપને વાહન મળી જશે. અને જો અમદાવાદના મુખ્ય બસ સ્ટેન્ડ ગીતા મંદિરે આપ ઉતરતા હોય તો ત્યાંથી પણ લગભગ 1 કલાક જેટલો રસ્તો છે. અને ત્યાંથી પણ સીધું વાહન આપને પ્રમુખ સ્વામી મહારાજ નગરનું મળી જશે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. અને જો આપનું પર્સનલ વાહન લઈને આવતા હોય તો પણ કાંઈ વાંધો નથી. તો હવે આપને એવો પ્રશ્ન થાય કે અમે અમારું પર્સનલ વાહન લઈને જઈએ તો છીએ, તો રાખવું ક્યાં, પાર્કિંગની સુવિધા કેવી છે તે તો જણાવો. તો મિત્રો, આજે 600 એકરની જમીન છે તેમાં ખૂબ જ વિશાળ જગ્યામાં પાર્કિંગની પણ વ્યવસ્થા રાખવામાં આવેલી છે કે જેમાં આપણે 2-વ્હીલરથી લઈને 4-વ્હીલર કોઈ પણ મોટા વાહન સહેલાઈથી અને ઇઝીલી પાર્કિંગ કરી શકીએ તેવી રીતે છે. અહીંના આસપાસના ઘણા મોટા બધા બિલ્ડરો અને ખેડૂતોની સહાયતાના લીધે ઘણી જમીન મળેલી છે, એટલે પાર્કિંગ રાખવામાં કોઈ પણ પ્રકારની તકલીફ રહેશે નહીં. ત્યાં લગભગ 2.5-3 હજાર જેટલા સ્વયંસેવકો પાર્કિંગ વ્યવસ્થામાં આપની મદદ માટે સજ્જ હશે, એટલે આપને પાર્કિંગ કરવામાં પણ કોઈ પણ પ્રકારની તકલીફ નહીં રહે. અને જો આપને વાહન ત્યાંથી બહાર કાઢવું હશે તો પણ કોઈ પ્રકારની તકલીફ રહેશે નહીં, એટલે પાર્કિંગની જરાય આપ ચિંતા કરતા નહીં. પરંતુ આ નગરની ફરતે કુલ 7 દરવાજા છે, તો આપણે જાવું કઈ રીતે? તો આ 7 દરવાજામાંથી જે પહેલો દરવાજો છે કે જેને મુખ્ય પ્રવેશ દ્વાર કહેવાય છે, તેમાંથી જે ફક્ત VVIP વ્યક્તિઓ હશે તેને પ્રવેશ મળશે. અને આ ઉપરાંત અન્ય લોકોને અન્ય જે 6 ગેટ રહેશે તેમાંથી એન્ટ્રી મળશે, કે જેમાં ભાડજ સર્કલ બાજુથી જે કોઈ લોકો આવતા હોય તેને ગેટ નંબર 2, 3, 4 માંથી પ્રવેશ મળશે. અને જે 19 સર્કલ બાજુથી આવતા હોય તેને ગેટ નંબર 5, 6 અને 7 માંથી પ્રવેશ મળી શકશે. અને નગરમાં પ્રવેશતાની સાથે જ આપને બંને બાજુ મહિલા અને પુરુષ માટે વોશરૂમની પણ સુવિધા છે, કે જેથી કરીને આપને ફ્રેશ થવું હોય તો તેનો પણ કોઈ વાંધો આવશે નહીં. તો આપણે અંદર પ્રવેશી ગયા, આપણે પાર્કિંગ પણ કરી લીધું. આવો હવે આપણે એ જાણીએ કે અંદર કઈ કઈ પ્રકારની શું સુવિધા છે. તો મિત્રો, આ પ્રમુખ સ્વામી નગર છે તેના મુખ્ય 4 આકર્ષણ કેન્દ્ર છે, એટલે કે તો કે ગ્લો ગાર્ડન, પ્રમુખ સ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી સ્વર્ણિમ મૂર્તિ, દિલ્હીમાં આવેલું અક્ષરધામ મંદિર જેવું આબેહૂબ અક્ષરધામ મંદિર, અને બાળકો માટેની બાળનગરી. કે જેમાં આપણે ગ્લો ગાર્ડન વિશે વાત કરીએ તો કહેવાય છે કે રંગબેરંગી ડિઝાઇન અને અનેક હજારો સ્વયંસેવકો દ્વારા દિવસ રાતની મહેનતથી અદ્ભુત રીતે આ ગ્લો ગાર્ડન બનાવવામાં આવ્યું છે. આ ગ્લો ગાર્ડન લગભગ 10-15 એકર વિસ્તારમાં ફેલાયેલું છે.
કે જેનો રાત્રે અદ્ભુત નજારો હોય છે અને તેમાં સ્વયંસેવકોએ પોતાના હાથેથી બનાવેલા ખૂબ જ મોટા મોટા 8,000 થી 10,000 જેટલા ફૂલો એકસાથે ઝગમગી ઉઠશે। તો મિત્રો વિચારો કે કેવું દ્રશ્ય હશે। અને આ ગ્લો ગાર્ડન બનાવવામાં લગભગ સ્વયંસેવકોને લગભગ 6 થી 8 મહિનાનો સમય લાગ્યો છે અને મને આશા છે કે તેમની આ મહેનત અવશ્ય સફળ થશે। આ ઉપરાંત આ ગ્લો ગાર્ડનમાં પ્રકૃતિમાં શ્રદ્ધા, પરમાત્મામાં શ્રદ્ધા, આપણા શાસ્ત્રોમાં શ્રદ્ધા, રાષ્ટ્રમાં શ્રદ્ધા અને વિશ્વમાં શ્રદ્ધા થાય એવી રચનાત્મક પ્રસ્તુતિ પણ કરવામાં આવી છે કે જેનો પણ એક અદ્ભુત નજારો રહેવાનો છે। અને જો આગળ વધીએ તો આ નગરમાં આદિ શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય, તુલસીદાસજી, નરસિંહ મહેતા, મીરાબાઈ, બુદ્ધ, મહાવીર જેવા મહાન અવતારી પુરુષો અને સંતોની મૂર્તિઓનું પણ અહીંયા નિર્માણ કરવામાં આવ્યું છે। તેમજ 40 ફૂટ પહોળી અને 15 ફૂટ ઊંચી પીઠિકા ઉપર પ્રમુખ સ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી સ્વર્ણિમ મૂર્તિ પણ બનાવવામાં આવેલી છે કે જેની ફરતે પ્રમુખ સ્વામી મહારાજના પ્રેરક પ્રસંગો પણ લખેલા છે। અને આ ઉપરાંત અક્ષરધામ અને બાળનગરી આવેલી છે કે જેની પણ એક અદ્ભુત રચના કરવામાં આવેલી છે। તો આપણે અહીંયા મુખ્ય આકર્ષણ કેન્દ્રો વિશે તો વાત કરી લીધી, અહીંયા ફરી લીધું, તો હવે અહીંયા ખાવા પીવાની, પ્રસાદીની તેમજ રહેવાની શું સુવિધા છે? તો મિત્રો અહીંયા લગભગ આપને ખાણીપીણીની તમામ વસ્તુ મળી રહેશે કે જેમાં પરોઠા, શાક, સ્વામિનારાયણ ખીચડી, પાઉંભાજી, પોપકોર્ન, સેન્ડવિચ, આઈસ્ક્રીમ, કુલ્ફી, વિવિધ જાતના કોલ્ડ ડ્રિંક, સમોસા, એ દરેક વસ્તુ લગભગ આપણને તદ્દન વ્યાજબી ભાવમાં મળી રહેશે। આ ઉપરાંત વેફર છે, પફ છે, વિવિધ પ્રકારના નમકીન છે, લીંબુ, શરબત, ચા, છાશ, કોફી, આઈસ્ક્રીમ, એ બધું પણ અહીંયા સસ્તા ભાવે અને વ્યાજબી ભાવે દરેક લોકોને પોષાય તે રીતે ભાવ રાખીને અહીંયા વેચવામાં આવશે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિને મુલાકાત સમયે ભૂખ લાગે, તરસ લાગે તો તે આ વસ્તુ ખાઈ પી શકે છે, જેથી કરીને મુલાકાતીઓને કોઈ પણ પ્રકારની પરેશાની રહે નહીં। અહીંયા આપણે એવો એક પ્રશ્ન થયો હશે, આટલી બધી સુવિધા કરવામાં આવી છે તો આનો કંઈક એન્ટ્રી પાસ હશે, ફીસ પણ હશે? ના મિત્રો, અહીંયા અંદર પ્રવેશવા માટે કોઈ પણ પ્રકારની ફીસ લેવામાં આવતી નથી, તદ્દન ફ્રીમાં સૌ લોકોને અહીંયા એન્ટ્રી આપવામાં આવશે। અહીંયા એક ખાસ સુવિધા કરવામાં આવી છે કે જેમાં બે પ્રકારે અહીંયા પ્રવેશ મેળવી શકાશે। એક તો દરેક ગામને, દરેક શહેરમાંથી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ત્યાં પોતાની બસ ઉપાડવામાં આવે છે કે જેમાં આપ જો ફોર્મ ભર્યું હોય તો તેમાં આપણને તેમના દ્વારા સવારના ભાગમાં પ્રવેશ મળી શકે છે, અથવા તો જો આપની જાતે આ નગરની મુલાકાત લેવા જતા હોય તો દરરોજ બપોરે 2 વાગ્યાથી રાત્રે 9-10 વાગ્યા સુધી આપ આ નગરની મુલાકાત લઈ શકશો। અને આ ઉપરાંત રવિવારે સવારે 9 વાગ્યાથી રાત્રે 9-10 વાગ્યા સુધી દરેક વ્યક્તિને આ નગરમાં પ્રવેશ મેળવી શકશે। અહીંયા 2 ભોજનશાળા છે અને 2 હોસ્પિટલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે। પ્રેમવતી ભોજનાલય પણ બનાવવામાં આવ્યું છે, એટલે એના વિશે પણ આપણને કોઈ પણ પ્રકારની ચિંતા રહેશે નહીં। કોઈ સાજુ માંદુ થાય તો તેના માટે હોસ્પિટલ જે છે તેમાં તેને તાત્કાલિક સારવાર પણ આપવામાં આવશે। એટલા માટે કોઈ વડીલ વૃદ્ધ વ્યક્તિ આવતું હોય અને તેને જો કોઈ પણ પ્રકારની બીમારી થાય, ચક્કર આવે, તાવ, શરદી, ઉધરસ થઈ જાય તો તેની પણ અહીંયા સુવિધા કરેલી છે। અને આ ઉપરાંત આ વિડીયોમાં આપ જોઈ શકો છો કે 14 ડિસેમ્બરથી આ નગરનું ઉદ્ઘાટન કરવામાં આવશે, ત્યાંથી 15 જાન્યુઆરી સુધી કયા કયા દિવસે કયા કયા પ્રોગ્રામ રહેશે, કયા કયા દિવસે શું થશે તેની સંપૂર્ણ માહિતી આપ વિડીયોમાં જોઈ શકો છો, વાંચી શકો છો। અને આ ઉપરાંત જો આપણે ઉતારણા વ્યવસ્થાની વાત કરીએ તો જે લોકોએ પહેલાંથી રજિસ્ટ્રેશન કરાવેલું હશે તે લોકોને ત્યાં ઉતારો મળશે, અને જે લોકોએ રજિસ્ટ્રેશન કરાવેલું નહીં હોય તે લોકોને પોતાની રીતે અમદાવાદ અથવા ગાંધીનગર અન્ય કોઈ પણ સ્થળે વ્યવસ્થા કરવાની રહેશે। અને આવી રીતે જો આપ અહીંયા લગભગ 1, 2 અથવા 3 દિવસ રહેવાના હોય તો હું ગેરંટી સાથે કહું છું કે અહીંયા આપને 500 રૂપિયા જેટલો પણ ખર્ચો આવશે નહીં અને આપ આવા અદ્ભુત નજારાને માણી શકશો। તો મિત્રો આ નગરની મુલાકાત અવશ્ય લેજો। તો મિત્રો આ રીતે અમદાવાદ ખાતે ભવ્ય પ્રમુખ સ્વામી નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જેની મુલાકાત લેતા પહેલા આ વિડીયો જોવો એકદમ જરૂરી છે, કેમ કે જે લોકો બહાર ગામથી આવતા હોય તે લોકોને કદાચ ખ્યાલ ન હોય કે ત્યાં કેવી રીતે પહોંચવું, ઉતારાની શું વ્યવસ્થા હશે, જમવાની શું વ્યવસ્થા હશે તેની કદાચ જાણ ન હોય, તો આ વિડીયો દ્વારા આપને તેના વિશે જાણકારી મળી ગઈ હશે।
तो आ वीडियो माथी जो आपने नवू जानवा सीखवा मळ्युं होय तो वीडियो ने लाइक करजो, अमारी चेनल ने सब्सक्राइब करजो कि जेथी करीने आवा ज अवनवा वीडियो आपने मळता रहे। तो आ साथे हवे मने रजा आपो, मळीशुं फरीथी एक नवा वीडियो मां। त्यां सुधी आप सौ लोकोने अमारी चेनलना जय स्वामीनारायण, मारी साथे जोड़ाई रहेवा बदल आप सौ भक्तोनो खूब खूब आभार।